કડોદરા ખાતે શ્રી સંજયભાઈ સોલંકી એન્ડ મિત્ર મંડળ સંચાલિત માહિયાવંશી અશ્મિતા ગ્રુપ દ્વારા પલસાણા તાલુકાના 49 ગામોમાં રહેતા માહિયાવંશી સમાજના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી હતી. આ નોટબુક વિતરણના કાર્યક્રમમાં પલસાણા તાલુકાના જુદા જુદા ગામોમાં રહેતા 600 થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક, રાઇટિંગ પેડ અને કેમ્પસ બોક્સનું વિતરણ કરી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. માહિયાવંશી અસ્મિતા ગ્રુપ દ્વારા સમાજમાં શૈક્ષણિકનું સ્તર ઊંચું લાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કરાયેલા કાર્યને સમાજ દ્વારા બિરદાવી આ ગ્રુપના સભ્યોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અમારા પલસાણા તાલુકામાં આવતા 49 ગામના બાળકોને 49 ગામના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક, 10 નોટબુક, એક રાઇટિંગ પેડ અને એક કંપાસ બોક્સ વિતરણ કરવાનું આયોજન કરે છે. આજે આ કાર્યક્રમમાં અમારી પાસે 535 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈને આવેલ છે અને બાકી રહી ગયેલા કેટલાક વિદ્યાર્થીઓ અત્રે પણ ચાલુ પ્રોગ્રામમાં ફોર્મ લઈને આવેલા છે, એટલે કુલ અમે 620 વિદ્યાર્થીઓનું આયોજન કરેલ છે. દરેક વિદ્યાર્થીઓને ધોરણ 1 થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને 10 નોટબુક, એક રાઇટિંગ પેડ અને એક કપાસ બોક્સ આપવાનું અમે અત્રે નક્કી કરેલ છે. આ કાર્યક્રમ તો એમ અમારા સમાજમાં અમારું જે 1982 કાર્યરત મંડળ નોટબુક વિતરણ કરતું જ હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોઈ કારણસર એ વિતરણ નથી થઈ રહ્યું અને તેવા સમયે અમારા માજી પ્રમુખ શ્રી સંજયભાઈ ભીખુભાઈ સોલંકી અંત્રોલીએ એમના મિત્રમંડળને રજૂઆત કરી કે અમે આપણે આ નોટબુક વિતરણ કાર્યક્રમ શરૂ કરીએ. 14 એપ્રિલ 2019 દિવસે અમે અમારા માહિયાવંશી સમાજના હોલ પર ભેગા થયા અને આ રજૂઆત કરી કે આપણે ડૉક્ટર બાબા સાહેબની જન્મજયંતિ પ્રસંગે જ્યારે અહીં ભેગા થયા છે ત્યારે ડૉક્ટર બાબા સાહેબની ચિંતાના માર્ગે શિક્ષિત બનો, સંગઠિત થાવો અને સંઘર્ષ કરવો. એમાંથી શિક્ષિત બનવા આપણા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આપણે આ નોટબુક વિતરણ કાર્યક્રમ આયોજન કરીએ, આ સંકલ્પ કરીએ અને સહર્ષ બેઠેલા તમામ અમારા સમાજ બંધુએ સહર્ષ સ્વીકારી લીધું અને અત્યારે આ નોટબુક વિતરણ કાર્યક્રમનું અમે આયોજન કર્યું. અમે આજે વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે આ વિતરણ કાર્યક્રમ કરી રહ્યા છીએ એનો સૌથી મોટો શુભ આશય, એનો સૌથી મોટો ઉદ્દેશ્ય કે અમારા સમાજના બાળકો અમારા સમાજમાં ચાલતા કાર્યો જ હોય, અમારી સમાજનો વાડી જ હોય, અમારી સમાજના જે સમાજબંધુઓ છે એમની જોડે મુલાકાત થાય, સંગઠિત થાય અને જ્યારે ભણી ગણીને મોટા થાય ત્યારે એવો પોતે આપણા સમાજને જે બાળકો હોય, સમાજને જે જરૂરિયાતમંદ હોય, સમાજના જે સમાજબંધુ હોય એને ઓળખે ઊભા રહે એવી જ અમારી બધી ભાવનાથી આ કાર્યક્રમ અમે આયોજિત કરેલો છે. અમારા સમાજના સંજયભાઈ સોલંકીના મિત્ર મંડળ થકી આજે નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં અમને ખૂબ પ્રોત્સાહિત મળ્યું.